આ વર્ષે યોજાયેલા ખેલ મહાકુંભમાં સાંસ્કૃતિક બાબતોનો સમાવેશ કરાયા બાદ ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની બાળાઓએ તેમાં સિદ્ધિ મેળવી હતી અને પ્રાથમિક વિભાગમાં માતૃછાયા કન્યા વિદ્યાલયની બાળાઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આ બાળાઓને રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવમાં ભાગ લેવા માટે જગન્નાથપુરી મોકલવામાં આવી હતી, જ્યાં પણ આ બાળાઓએ ખૂબ જ સારું પ્રદર્શન કરીને દેશભરમાં ગુજરાત અને કચ્છનું નામ રોશન કર્યું છે. આ બાળાઓ સાવ નાની વયની હોવા છતાં મોટા કલાકારોને શરમાવે તેવું પ્રદર્શન કરી રહી છે, જેના માટે સમગ્ર શાળા પરિવાર દ્વારા આ બાળાઓ તથા તેમને તાલીમ આપનાર શિક્ષકો ભરપૂર મહેનત કરી છે. વળી નવાઈની વાત તો એ છે કે આ બાળાઓ જેમના હાથ નીચે તૈયાર થયેલ છે તે શિક્ષકો પણ આ વિષયમાં કોઈ મોટા તજજ્ઞ નથી, પરંતુ શાળા પરિવાર દ્વારા તેમના પર મુકાયેલ વિશ્વાસને સાર્થક કરીને આ શિક્ષકો અને નાની બાળાઓએ શાળા પરિવારને જ નહીં પણ સમગ્ર કચ્છ જિલ્લાને ગૌરવ અપાવેલ છે. આ બાળાઓને માર્ગદર્શન આપનાર શાળાના શિક્ષિકા ફોરમબેન જોશીએ આ સફળ વણાવતા ચંચલ ન્યૂઝ સાથે વાત કરી હતી. જગન્નાથપુરીમાં 16મું સાંસ્કૃતિક ફેસ્ટિવલ હતું, ફોક ફેસ્ટિવલ. ત્યાં દરેક સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય એ માટે આવા ગુજરાત સરકાર વારંવાર કાર્યક્રમો યોજતી હોય છે. એમાં બધા જ અલગ અલગ રાજ્યોમાંથી જે ફર્સ્ટ કૃતિઓ હોય હા એ લોકોને આમંત્રણ મળતું હોય છે. તો હમણાં જ પ્રાથમિક વિભાગમાં જે નાની નાની બાળાઓ છે એમનો રાજ્યમાં પ્રથમ ક્રમાંક આવ્યો, તો એમને જગન્નાથપુરી જવા માટેનું આમંત્રણ મળેલું હતું. તો આ બાળાઓએ ખૂબ જ ત્યાં સારું પ્રદર્શન કર્યું છે અને કચ્છ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ માટે અમને પંકજબેને ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે. અમે લોકો કોઈ તજજ્ઞો નથી, અમે સામાન્ય એક શિક્ષકો જ છીએ, પરંતુ અમારા ઉપર આ વિશ્વાસ જગાવી બેને અમારામાં પણ રહેલું કોઈક નવું એવું પાસું અમને પણ દેખાડ્યું છે. એના માટે હું પંકજબેનનો તેમજ નલિનીબેનનો અને સમગ્ર માતૃછાયા પરિવારનો ખૂબ આભાર માનું છું. અમારા બધા સિનિયર શિક્ષકો, સ્ટાફ, આખો બધાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે. એકબીજાનું પૂરક રહીને અમે લોકોએ કામ કર્યું છે. અમારા નૈનાબેન અંબાણી સૌથી સિનિયર શિક્ષકો છે, તથા જીગર સર માકડ જેને અમને મ્યુઝિક આપ્યું. પહેલાં તો ડાન્સ કરવા માટે મ્યુઝિક છે એ ખૂબ મહત્ત્વનું પાસું છે. જેવું મ્યુઝિક જોઈએ ને હા એવું મ્યુઝિક અમને જીગર સરે પ્રોવાઈડ કર્યું છે, એટલે એના માટે હું જીગર સરને ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. અમારા સાથીદાર એવા તોરલબેન છે, હા એ તોરલબેને મને ખૂબ જ અમને બંને સાથે ભેગા રહીને જે જે ડાન્સની એક્શનો હતી એનામાં શું સુધારા વધારા જોઈએ, વારંવાર વખતો વખત પંકજબેનના જે કોઈ પણ અમને એક્સપ્રેશન માટેના છોકરીઓના કે એના માટે જે કોઈ પણ માર્ગદર્શન મળતું એના માટે અમે લોકો સતત પ્રયત્ન રહેતા, અને છોકરીઓ પણ ખાસ કરીને તો નાની નાની બાળાઓ એમને આ બધી વસ્તુઓ અમે જે કોઈ પણ જે સૂચનાઓ આપતા એનો ખૂબ જ સારી રીતના અમલ કર્યું છે. અને ત્યાં કને પણ એ છોકરીઓને ઝારખંડના ગવર્નર દ્વારા સારું એવું સન્માન મળ્યું છે. અને જીગર સરને પણ ખૂબ ખૂબ અભિનંદન કહું છું કે આ સમગ્ર જે ટીમવર્ક થાય છે એના માટે બેને અને જીગર સરે, નલિનીબેને, મધુભાઈએ, બધાએ, જેટલા ટ્રસ્ટીઓ અને જેટલા પણ સ્ટાફગણ છે એને ખૂબ જ મહેનત કરાવડાવી છે, તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈ પણ પ્રકારનું નૃત્ય સંગીત વિના અધૂરું છે. જો સંગીતના તાલ ન હોય તો નૃત્ય કરવું અશક્ય છે. ત્યારે આ બાળાઓને શાળાના શિક્ષક શ્રી જીગરભાઈના સંગીતના સથવારે પોતાની કલા પીરસવાની તક મળી હતી. શ્રી જીગરભાઈના જણાવ્યા પ્રમાણે રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ જ્યાં પણ કાર્યક્રમ યોજાય છે તેમાં આ બાળાઓને સૌપ્રથમ નિમંત્રણ અપાય છે. અને અત્યાર સુધી આ બાળાઓએ અમદાવાદ, ગાંધીનગર, ડાકોર જેવા અનેક શહેરોમાં પોતાની કલા પ્રદર્શિત કરી છે. ડાકોર ખાતે યોજાયેલ વસંતોત્સવમાં આ બાળાઓએ રજૂ કરેલ નૃત્યની પણ ભારે સરાહના થયેલ હતી. દર વર્ષે કલા મહાકુંભ યોજાય છે, પણ આ વખતે એમાં આવો સાંસ્કૃતિક, આમ તો રમતો જ હોય છે બધી, પણ આ વખતે સાંસ્કૃતિક પ્રોગ્રામ એમાં કર્યો. એમાં અમારી 10 વર્ષની દીકરીઓ જેણે ભાગ લીધો અને રાજ્ય કક્ષાએ પહેલો નંબર આવ્યો અને એમાં રૂપાણી સાહેબના હસ્તે એમને ઇનામ આપવામાં આવ્યું. હવે અમે રાજ્યમાં પહેલા નંબર, ફર્સ્ટ નંબર થઈ ગયા, એટલે કોઈ પણ રાજ્યમાં કોઈ પણ હવેથી જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામ હશે તો પહેલો અમારો કોન્ટેક્ટ કરવામાં આવશે એ હું એ લોકોએ જાહેર કર્યું. એટલે દરેક રાજ્યમાં અમે ગાંધીનગર ગયા, અમદાવાદ ગયા, દાખલા તરીકે ડાકોરમાં કોઈ વસંતોત્સવ ઉજવાય છે
કે ગાંધીનગરમાં હતો. સો એવી દરેક જગ્યાએ અમને જ ફરજિયાત એ લોકોએ અમને આમંત્રણ આપ્યું, અમે ત્યાં કને ગયા અને ત્યાં પણ અમારી એટલી કૃતિ જોરદાર રજૂઆત કરી નાની છોકરીઓએ, એને દરેક લોકો બિરદાવવા માંડે. અમારી પાછી એ જ દરેક જગ્યાએ અલગ અલગ રાજ્યોના લોકો આવતા હતા, પણ તમામ લોકો અમારી છોકરીઓ સાથે, બીજા રાજ્યના લોકો અમારી સાથે ફોટા પડાવતા, વિદ્યાર્થીઓ સાથે એકદમ ટૂંકમાં બહુ સારું થતું હતું. અને મારું તો ખાલી મ્યુઝિકનું કામ હતું, મેં એમાં ખાલી મ્યુઝિક આપ્યું. આ વખતે અમે જ્યારે જગન્નાથપુરી ગયા, જ્યારે આઉટ ઓફ સ્ટેટ, એમાં પણ દરેક રાજ્યના હતા. અને ઝારખંડના ગવર્નર મેડમના હસ્તે એમને છોકરી બાળાનું ઇનામ મળ્યું. અને એમાં પણ અમારે, અમે આ વખતે રેકોર્ડેડ લઈ ગયા હતા, પણ છોકરીઓનું કાર્ય એટલું જોરદાર છે એના કારણે અમને આગળ આગળ મોકો મળે છે, અને હવે કદાચ વિદેશ જવાનો પણ મોકો મળશે એ હું કીધું છે. આ બાબતે અમારા ટ્રસ્ટીઓને લોકોનું બહુ જ અમને સપોર્ટ છે એકદમ. ખાસ કરીને દર વખતે અમારે બોલવું પડે છે, પંકજબેન અમારા એવા છે કે એને દરેક વિષયમાં કોઈ પણ અમને કાંઈ કહેવું જ ન પડે, તરત જ એ જ સિલેક્ટ કરે કે આમ કરો આ કરો અને એ સફળ જાય જાય ને જાય.